સૌરાષ્ટ્રની 6 જિલ્લા પંચાયતો અને 27 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 27 તાલુકા પંચાયતમાંથી 11 તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી. રસાકસીના જંગ વચ્ચે ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસે બાજી મારી છે. જિલ્લા અને તાલુકા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે. ઉપલેટા તાલુકા પંચાયતના નવા સુકાનીઓની બિનહરીફ વરણી થઈ છે અને શાસન જાળવા રાખવા કોંગ્રેસ સફળ રહી છે, જેમાં પ્રમુખ તરીકે જયાબેન ડાંગરને, ઉપપ્રમુખ તરીકે નરતમ્માબેન સુમરાની કોંગ્રેસ દ્વારા વરણી કરાઈ છે. આ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો તોડવા માટે સત્તા અને પૈસાના જોરે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, છતાંય ધોરાજી અને ઉપલેટા બંને તાલુકા પંચાયત બિનહરીફ કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવી. કોંગ્રેસના ચૂંટાયેલા સૌ સભ્યોએ એકજૂટતા બતાવી અને પાર્ટીનો જે કાંઈ નિર્ણય છે, નિર્ણય શિરોમાન્ય ગયેલો છે. વિસાવદર તાલુકા પંચાયતના નવા મહિલા પ્રમુખ પદે લીનાબેન કાવાણી, જ્યારે ઉપપ્રમુખ તરીકે દલપતભાઈ ઝાલાવડિયાની નિમણૂક કરાઈ છે. ખાસ કરીને રસ્તા અને પાણી અને લોકોના સુખાકારી માટે અગ્રતા આપશું. લોકોના કામના સરળતા રહે તે માટે પૂરતું ધ્યાન આપશું. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ફરી કોંગ્રેસ સત્તા પર આવી છે. બિનહરીફ થતા કોંગ્રેસે પ્રમુખ પદે પાટીદાર મહિલા રેખાબેન પટેલની, જ્યારે ઉપપ્રમુખ પદે ચતુરબેન ઝાલાની નિમણૂક કરી છે. તમામ સભ્યો સાથે રાખી વિકાસના કામો રાખવા તમામ પ્રયત્નો કરશે.